कच्छ जिला में बे वर्ष पहला जिला मथक भूज विविध सर्कलो तेमज मुख्य मार्गो मड़ी ने कुल 19 स्थलों पर 219 केमरा साथ नेत्रम नो प्रारंभ गुनाखोरी अटकाववा तेमज ट्राफिक नियमन अने सर्विलेंस अर्थे थयो हतो। त्यार बाद थी नेत्रम द्वारा ई चलन पण आपवाना शुरू थया, जेमां अत्यार सुधी 27,148 वाहनों पर कुल रूपया 1,20,57,200 दंड फटकारायो छे। पश्चिम कच्छ जिल्लामां नेत्रमनी दंडात्मक कार्यवाही उपरांत नेत्रमना सीसीटीवी फूटेजना आधारे 38 चोरी, जेमां 17 वाहन चोरीना गुना तेमज 3 लूटना, 4 स्नेचिंग, 17 अकस्मात, हिट एंड रन तेमज 1 गुम थयेली व्यक्ति माटे तो 12 जेटला गुम थयेला पार्सल, मोबाइल, बेग वगैरे शोधी आपवामां पण नेत्रम उपयोगी साबित थयो छे। જ્યારે બે હત્યાના બનાવની તપાસમાં પણ નેત્રમના ફૂટેજ મદદરૂપ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું। ભુજમાં કાર્યરત નેત્રમ સીસીટીવી કેમેરા મારફતે 1 કરોડથી વધુ રૂપિયાનો ઈ ચલણનો દંડ ફટકારવામાં આવ્યો છે। મુંદ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જથ્થો 3,600 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું। હજી પણ તપાસ ચાલુ, ટૂંક સમયમાં અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે। નેત્રમની નજર તેજ બનતા હવે કોઈ પણ ગુનેગાર ગુનો કરવા પૂર્વે સીસીટીવી કેમેરા તેને જોઈ રહ્યા છે કે નહીં તે માટે નજર દોડાવે છે। આ ઉપરાંત કોઈ ગુનાને અંજામ આપવા પહેલા નેત્રમની નજરથી બચવા છટક બારી શોધી લેતા હોય છે। આથી ભુજમાં આવા ઘણા સ્થળો છે। પ્રથમ ફેઝ પર બીજા ફેઝમાં જ્યાં કેમેરા લગાવવાના છે તેના સ્થળો પર તારવી લેવાયા છે, જેમાં મિર્ઝાપર 3 રસ્તા, પ્રમુખ સ્વામીનગર, નવી રાવલવાડીના રઘુવંશી ચોકડી તેમજ એરપોર્ટ રોડના કોડકીચ રોડ 4 રસ્તા, મોટા પીર 4 રસ્તા ઉપરાંત નાગુર ફાટક, આત્મારામ સર્કલ તેમજ સરપટ ગેટ પાસે સીસીટીવી લગાવવાની દરખાસ્ત મૂકી દેવાય છે, જેથી ટૂંક સમયમાં આ વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે। ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ પણ અપાશે ઈ ચલણા ઉપરાંત વાહનો પર ટ્રિપલ સવારી, ચાલુ વાહને ફોન પર વાત કરવી, ફોર વ્હીલર વાહનમાં સીટ બેલ્ટ ના બાંધવા સહિતના નિયમ ભંગમાં પણ ઈ ચલણ આપવામાં આવતું હોય છે। આમ વિવિધ નિયમોનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવાથી તેઓ નિયમ ન તોડે અને અકસ્માતો ન થાય તે માટે શહેરમાં નેત્રમ કાર્યરત કરવામાં આવ્યું છે। જે ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અનુસંધાને આપણા ભુજ શહેરની અંદર નેત્રમ જે સીસીટીવી કેમેરાનો એક પ્રોજેક્ટ છે તેની અંદર 219 સીસીટીવી કેમેરા ભુજના તમામ વિસ્તારના રસ્તાઓને કવર કરતા અને ભુજના આજુબાજુના વિસ્તારથી એન્ટ્રી અને એક્ઝિટ જે છે એને કવર કરતા કેમેરાઓ રાખવામાં આવેલ છે, અલગ અલગ ગેન્ટ્રી ઉપર કરવામાં આવે છે। અને આ કેમેરાના કારણે વાહન ચાલક, પબ્લિકની મૂવમેન્ટ અથવા કોઈ પણ જાતની મૂવમેન્ટ થતી જે રસ્તા ઉપરથી મૂવમેન્ટ થાય છે તેનું સંપૂર્ણ મોનિટરિંગ કરવામાં આવે છે। ગુજરાત સરકાર શ્રી તરફથી આમાં ટેકનિકલ એન્જિનિયર્સ અને લોકલ પોલીસ જે 24/7 એના ઉપર મોનિટરિંગ કરતા હોય છે, સુપરવિઝન કરતા હોય છે, સબ ઇન્સ્પેક્ટર, DYSP અને SPs, આ જે રેકોર્ડ છે તે પર્ટિક્યુલર જોવામાં આવતું હોય છે, કોની મૂવમેન્ટ છે, ક્યારે થઈ છે, કોઈ પણ બનાવ બન્યો છે અથવા તો જે વાહન ચાલક છે એ વાહનનો રૂલ્સનો કોઈ ભંગ કરે તો ઓટોમેટિક એ ભંગના બદલ એને ઈ ચલણ આપવામાં આવતું હોય છે। અને છેલ્લા કાર્યરત થયા પછી આપણે 27,148 ઈ ચલણ આપણે અહીંયા નેત્રમ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે અને 1,20,00,000 સમથિંગ આપણે એના પર પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, દંડ વસૂલ કરવામાં આવે છે। આ ઈ ચલણ ઓટોમેટિક જનરેટ થતા હોય છે એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાં રૂલ્સનો ભંગ કરે તો ઓટોમેટિક એના એડ્રેસ ઉપર ત્યાં ઈ મેમો પહોંચી જતો હોય છે। અલી મોહમ્મદ ચાકી, લાઈવ ગુજરાત ન્યૂઝ, કચ્છ। શિનોર તાલુકાના સાદલી ગામે કુક્સ જવાના માર્ગ પર આવેલ BSNL મોબાઈલ ટાવર ઉપર જિંદગીથી કંટાળી મોતની છલાંગ લગાવવા ચડેલા 21 વર્ષીય યુવાનને 3 જાબા યુવાનોએ જીવના જોખમે ટાવર ઉપર ચડીને યુવકને હેમખેમ ઉતારીને બચાવી લીધો હતો। હિન્દી ફિલ્મ શોલેમાં અભિનેતા ધર્મેન્દ્રના અભિનીત વીરુ પાત્રથી સૌ કોઈ પરિચિત છે, જેમાં રામગઢ ગામમાં આવેલી એક મોટી પાણીની ટાંકી પર ચડીને કૂદીને આત્મહત્યા કરવાની બીક બતાવી વીરુ તેની પ્રેમિકા બસંતીને પરણવા માટે જીત કરે છે અને ગામ લોકો તેને નીચે ઉતરી જવા મનાવે છે। આવો જ હાઈ વોલ્ટેજ ડ્રામા શિનોર તાલુકાના સાદલી ગામમાં લાલજીનગર વિસ્તારમાં સર્જાયો હતો, જેમાં લાલજીનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવાન હર્ષદ હરિશ્ચંદ્ર પ્રજાપતિ પોતાની જિંદગીથી કંટાળી ગયો હોવાથી BSNL ટાવર પર ચડી જતા ભારે અફરાતફરી મચી જતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને યુવકને નીચે ઉતારવા માટે સ્થાનિક લોકોએ ઘણા પ્રયાસો કર્યા હતા। તેમ છતાં યુવાન નીચે ન ઉતરતા સ્થાનિક લોકો દ્વારા સાદલી પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક સાદલી પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવીને યુવકને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી। તે દરમિયાન 3 યુવાનોએ પોતાના જીવના જોખમે ટાવર પર ચડીને 4 કલાકની ભારે જહેમત બાદ યુવકને સમજાવી ફોસલાવીને ટાવર પરથી નીચે ઉતારી બચાવી લીધો હતો। ત્યારબાદ યુવકને સાદલી આઉટપોસ્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો।
પહેલાં તો ટાવર પર ચડ્યો અને ધીમી રહીને ચડ્યો ને એની પાછળ જઈને પછી એને બાથ મારી લીધી, એને પાછળથી પકડીને પછી એને ધીમી રહીને સમજાયો, પછી પાછી એ કૂદવાનું કરતો હતો તો પછી પાછી એને બાથ મારી અને પછી ધીમી રહીને સમજાઈને નીચે લાવી. રાજેશ વસાવા, લાઈવ ગુજરાત ન્યૂઝ, શિનોર.